બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે. હાલ દારૂના દંગલ પર આમને સામને થયું છે. જે રીતે દારૂ પર હાર્દિક પટેલ દારૂના ગ્લાસ સાથે એક ફોટો વાયરલ થયો છે. કેતન પટેલે સોશિયલ મીડિયામાં આ ફોટો વાયરલ કર્યો છે. મહત્વનું છે કે જિગ્નેશ મેવાણી, હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર આ ત્રણેય મળીને દારૂ સામે જે પડકાર ફેંક્યો છે સરકારને અને દારૂના અડ્ડાઓ પર રેડ કરવાની વાત કરી છે, ત્યારે મિત્રતામાં આમને સામને આવી ગયા છે. કેતન પટેલે હાર્દિક પટેલનો દારૂના ગ્લાસ સાથેનો એક ફોટો વાયરલ કર્યો છે, જે હાર્દિક પટેલ ખુદ દારૂ ગુજરાતમાં દારૂબંધીની વાતો કરે છે, તમામ જગ્યા ઉપર રેડ પાડવાની વાતો કરે છે. આ ફોટા પરથી હાર્દિક પટેલ શું જવાબ આપશે આ વિશે વધુ વાતચીત કરવા કેતન પટેલ અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે. કેતન, જે દારૂ બંધીની વાત કરતા હોય તેના જ દારૂ સાથેના ફોટા કહી શકાય કે રાજનીતિ કરવા નીકળ્યા છે આ તમામ લોકો? જે રાજનીતિ કરવા નીકળ્યા છે, પહેલે અમને એમનું આચરણ સુધારવું જોઈએ. કારણ કે આ ફોટો ઓરિજિનલ છે. આ ફોટો લગભગ, મને સંપૂર્ણ ખ્યાલ નથી, પણ 25 ઓગસ્ટ ની આજુબાજુનો ફોટો છે, કોઈએ મોકલેલો છે. અને મારા મોબાઈલમાં જે ફોટો હતો, એ ફોટો મેં આજે મને મળ્યો તો મેં આપ્યો છે. અને એ જે આ જે ત્રણ છેલ્લા 2 દિવસથી જે આ નેતાઓ નીકળ્યા છે, એમાંના એક નેતા જે મેસેજ આપવો છે એ કહીને કે આવા સ્ટંટ કરીને આપવાની જરૂર નથી. પોતાનું આચરણ જ્યારે સમાજના એક નેતૃત્વ લઈને નીકળ્યા હોય તો એક નેતા તરીકે એનું આચરણ સારું હોય તો ઓટોમેટિક નીચેલા લોકો સારું કરવાના છે. ઘણી બધી આ તો વ્યસનની વાત છે, એ સિવાય અન્ય બી એના કેરેક્ટર બાબતની આટલી બધી સીડીઓ આવી અને છતાં બેશરમીથી જે આજે આવા સમાજના સ્ટંટ કરવા જે માણસો નીકળે છે, એમને ખરેખર શરમાઈને ઘરે બેસી જવું જોઈએ. બિલકુલ, જે રીતે કેતન વાત કરવામાં આવે, જે ખુદ આ રીતે બધી વાત કરતા હોય તો લાગી રહ્યું છે કે હવે હાર્દિકે પોતાની ચાદરમાં સમેટાઈ જવું જોઈએ, નહીં તો ઊંધો વાર તેના પર જ થશે. બિલકુલ બિલકુલ સત્ય વાત છે બેન આપની, કે જે 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 મેસેજ આપવો હોય છે એ મેસેજ આપણે કહીને, આપણે કરવું કહીને, કહેવું કહીએ એમાં લોકો સમજે છે. સમાજ, સમગ્ર સમાજ જે છે, સર્વ સમાજ છે, એ બધા સમજદાર છે, અત્યારે બધા એજ્યુકેટેડ લોકો છે. એટલે જે પણ મેસેજ આપવો હોય છે એ આપણે આચરણ કરીને આપવાનો હોય છે. જ્યારે એક પોતાના કેરેક્ટર ઉપર આટલી બધી ખરાબ સીડીઓ આવે અને પોતે મીડિયાના માધ્યમથી જો કબૂલ કરતો હોય છે કે મારે, હું યુવાન છું, ગાંધીજીએ પણ ભૂલો કરી હતી અને મેં પણ ભૂલો કરી છે, એટલે પોતે ઇનડાયરેક્ટલી એ વાતને સ્વીકાર કરે છે કે એ સીડી ઓરિજિનલ છે એની છે, તો પછી જો એને આ બધું કરવું છે તો સમાજના આંદોલન કે સમાજના નેતૃત્વ કે આ બધા સ્ટન્ટ કરવાની જરૂર નથી, શાંતિથી ઘરે બેસવાની જરૂર છે. કેતનભાઈ, મેસેજની આપણે વાત કરી, આ ફોટો ક્યારનો છે અને તમને નથી લાગતું કે આ બાબતે પછી ફરિયાદ થવી જોઈએ? આ ફોટો એના બોડી લેંગ્વેજ પરથી અને ફેસ ઉપરથી અત્યારે જે લાગે છે એ ફોટો જૂનો છે. આ ટાઈપના બધા ફોટોગ્રાફ્સ એના જે લુક વાઇઝ છે એ લગભગ 2015માં આ ટાઈપનો લુક હતો, અત્યારે થોડો ચેન્જ છે એમાં. એવું કહેવાય રહ્યું છે કે આ ફોટો જ્યારે પાડવામાં આવ્યો હતો ત્યારે તમે તેની સાથે હતા અને તે વખતે લઈને આપણું શું કહેવું છે? કારણ કે પહેલેથી જ હાર્દિક પટેલ પર બીજી ઘણી બધી બાબતોએ સવાલ ઉઠી ચૂક્યા છે. ફોટો પડ્યો ત્યારે અમે સાથે નથી, પણ એ વખતના સમયમાં આંદોલન બધા સાથે એક ટીમમાં ચલાવતા હતા, પણ એવું જરૂરી નહોતું કે જ્યારે આ ફોટો પડ્યો ત્યારે અમે એની સાથે હોય. કાલે એણે જે કાર્યવાહી કરી અને આપ ભલે પહેલા તેમના મિત્ર હતા પણ અત્યારે ભાજપમાં છો એટલે આપે ફોટો વાયરલ કર્યો? ના ના, એવું કઈ નથી. મારે તો એક મેસેજ જ આપવો છે કે સમાજનું જયારે નેતૃત્વ કરતો હોય, સમાજનું હિત કરતો હોય તો સમાજના કોઈ પણ હિતકારી કાર્યમાં હું એનો આજે બી સપોર્ટ કરું છું, એની સાથે છું. તો અત્યારે જ કેમ ફોટો વાયરલ કર્યો? પહેલા સાંભળો, પહેલા એનું આચરણ સુધારવું જોઈએ. એને જે કરવું છે એ પોતાના આચરણથી મેસેજ આપવો જોઈએ અને સમાજ પ્રત્યે વફાદારી રાખવી જોઈએ. પણ આ પ્રકારની જે પ્રકારની સીડીઓ આવી, જે પ્રકારના ફોટાઓ હોય છે અને જે પ્રકારનું એનું આચરણ છે, કહેવું કહીને કરવું કઈ, જ્યારે તાજ હોટલમાં બી એનો એક બેગ વાળો ફોટો અને વિડીયો વાયરલ થયેલો, આ બધું હોવાના કારણે હું અલગ છું. પણ દારૂ સામે એને જે મુહિમ ઉપાડી છે તેના કારણે આ ફોટો વાયરલ કર્યો છે. જો એના લીધે આપણે ફોટો વાયરલ નથી કર્યો તો અત્યારે જ કેમ કર્યો આપે આ ફોટો શેર? આ ફોટો મને 2 દિવસ પહેલા જ મને મળ્યો, કારણ કે મારા જે મોબાઈલો હતા, જૂના મોબાઈલો ક્રાઈમ બ્રાન્ચમાં જપ્ત થઈ ગયા હતા અને આ હમણાં મને લેપટોપ પરથી મળ્યો એટલે મેં બહાર આપ્યો છે. બિલકુલ, Zee24Kalakના માધ્યમથી કેતનભાઈ, શું આપ માનો છો કે હાર્દિક પટેલ દારૂ પીવે છે? ફોટો મને મળ્યો છે, પીવે છે કે નહીં અત્યારે મને ખબર નથી, કારણ છેલ્લા 2-3 વર્ષથી હું એના ટચમાં નથી. બિલકુલ,
તમામ જાણકારી બદલ આભાર કેતનભાઈ. તો પાસ્તા પૂર્વ સાથી કેતન પટેલ કે જેમણે આ પ્રમાણેનો જે ફોટો છે તે શેર કર્યો છે. મહત્વનું છે કે સવાલ એ થાય કે જે હાર્દિક પટેલ જિગ્નેશ મેવાણીને અલ્પેશ ઠાકોરને સાથે રાખીને સરકાર સામે જે બાયો ચડાવી છે દારૂબંધીને લઈને, એ મુહિમ ચલાવવી એક સારી બાબત છે, પણ શું પોતે તે દારૂ પીવે છે કે કેમ તે એક સવાલ થાય. ને આ જે ફોટો સામે આવ્યો છે તેના પરથી તમામ બાબતો સાબિત થઈ જાય છે. કેતન પટેલ સાથે જ્યારે Zee24Kalak વાતચીત કરી તો તેમણે કહ્યું કે આ ફોટો જે સમયનો છે ત્યારે હું તેમની સાથે તે વખતે હાજર નહોતો, પરંતુ હા પાસ સાથે ચોક્કસથી હતો. એટલે આ બાબતે તેમણે કોઈ પુષ્ટિ તો ન કરી કે હાર્દિક પટેલ દારૂ પીવે છે કે કેમ, પરંતુ આ ફોટો તેમણે શેર કરીને એક મેસેજ ચોક્કસથી આપ્યો છે કે જે પોતે જે બાબતો ઉપર કંટ્રોલ ન કરી શકતા હોય તે બીજાને શા માટે આંગળી ચીંધીને કહી શકે. આ ફોટો સાચો છે તેવું કેતન પટેલ દાવો કરી રહ્યા છે. Zee24Kalak સાથેની ટેલિફોનિક વાતચીતમાં પણ તેમણે આ દાવાને સમર્થન આપ્યું છે. જો કે તેમણે આ બાબતે કોઈ ખુલાસો નથી કર્યો કે હાર્દિક દારૂ પીવે છે કે કેમ. કેતન પટેલે સોશિયલ મીડિયામાં ફોટો વાયરલ કર્યો છે. મહત્વનું છે છેલ્લા બે દિવસથી હાર્દિક પટેલ, જિગ્નેશ મેવાણી, અલ્પેશ ઠાકોર, શિક્ષણની નીતિ હોય કે પછી દારૂના અડ્ડા હોય, આ તમામ બાબતોને લઈને નાયક બનીને ગુજરાત રસ્તાઓ પર ઉતર્યા છે. ત્યારે સવાલ હવે મીડિયા તેમને પૂછી રહી છે કે આ ફોટાને લઈને હાર્દિક પટેલ શું જવાબ આપે છે. જો તેઓ ખુદ પણ આ સમાચાર જોતા હોય તો આ બાબતે તેમણે જવાબ આપવો પડશે, કારણ કે જે ફોટો વાયરલ થયો છે કેતન પટેલના દાવા પ્રમાણે આ ફોટો સાચો છે. અને તેમણે આ બાબતે ન માત્ર મીડિયાને પરંતુ સમગ્ર ગુજરાતને અને જે જે જગ્યા પર રેડ પાડવા ગયા છે તમામ લોકોને જવાબ આપવો પડશે. બીજી તરફ ગઈકાલના દ્રશ્યોમાં આપણે બતાવી રહ્યા છીએ કે જ્યાં આ ત્રણેય મહાનુભાવો રેડ પાડવા માટે ગયા હતા, જોકે સ્થાનિક પોલીસ પણ ત્યાં આવી પહોંચી હતી અને સ્થાનિક પોલીસ સાથે હાર્દિક પટેલની બોલાચાલી પણ થઈ હતી, પરંતુ દારૂની કેટલીક પોટલીઓ પણ ઝડપી પાડી છે. ત્યારે સવાલ એ થાય કે એક તરફ ખુદ દારૂ સાથેના ફોટા ભલે થોડા સમય પહેલાના હોય, પરંતુ ક્યારેક તો દારૂ પીધો છે, તો બીજી તરફ એ દારૂને અટકાવવા માટે ત્રણ જે મહાનુભાવ નીકળ્યા હતા, ત્યારે સવાલ એ થાય કે ખુદ આ પ્રકારની પ્રવૃત્તિ કરતા હોય તો બીજાને કેવી રીતે રોકી શકે. દિનેશ બામણિયા જોડાયા છે અમારી સાથે ફોન લાઈન પર. દિનેશભાઈ, જે રીતે હાર્દિક પટેલ, જિગ્નેશ મેવાણી, અલ્પેશ ઠાકોર દારૂબંધીને લઈને ગુજરાત રસ્તા ઉપર નીકળ્યા અને કેતન પટેલે આજે આ ફોટો વાયરલ કર્યો છે, હાર્દિક પટેલ આ દારૂ સાથેનો સાચો હોવાનો દાવો કર્યો છે, શું કહેશો આપ? જો આ ફોટા બાબતે હું કઈ જાણતો નથી, અને બીજી બાબત એ વાત એ છે કે જે ફોટો દર્શાવવામાં આવ્યો છે, પણ એક બાબત હું હાર્દિક સાથેની મિત્રતામાં 3 વર્ષથી જે હું એની સાથે રહ્યો છું એમાં હું ખાસ એક વાતનું સૂચન કરીશ કે હાર્દિક ક્યારે દારૂ પીતો નથી, એ વાતમાં હું શ્યોર છું. ફોટો કદાચ કોઈની બાજુમાં પડ્યો હોય, ડુપ્લિકેટ ફોટો હોય, મને ખબર નથી, પણ એક વાત સાચી છે કે હાર્દિકે ક્યારે દારૂને ટચ કર્યો નથી અને હાર્દિક દારૂ પીતો નથી, એના માટે હું શ્યોર છું. આપ માનો છો કે હાર્દિક પટેલ દારૂ પીવે છે કે કેમ? કારણ કે કેતન પટેલે જે રીતે દાવો કર્યો તે પ્રમાણે કહ્યું કે હું પાસમાં હતો આ ફોટો જે વખતનો છે ત્યારનો, અને આ ફોટો સાચો છે. ના બેન, હું પોતે એ બાબતનો સાક્ષી છું અને મને પોતાને જ્યાં સુધી વિશ્વાસ છે ને, મેં જ્યાં સુધી હું હાર્દિક સાથે જે મારી હાર્દિક મારી ઘરે પણ રોકાયો છે, હાર્દિક પટેલ ક્યારે દારૂ પીતો નથી એ બાબતમાં હું શ્યોર છું. બિલકુલ તમામ જણ તો પછી કેતન પટેલે શા માટે આ પ્રમાણે ફોટો વાયરલ કર્યો? તો દિનેશ બામણિયા જોડાયા હતા અમારી સાથે, જેમણે કહ્યું કે હાર્દિક પટેલ દારૂ નથી પીતો એ બાબતે હું શ્યોર છું, એ મારા ઘરે પણ રોકાયો છે. અને તે સવાલ એ થાય કે કેતન પટેલે શા માટે આ ફોટો વાયરલ કર્યો છે. મહત્વનું છે કે હાલ તેઓ ભાજપમાં છે ને અત્યારે જે રીતે જિગ્નેશ મેવાણી, અલ્પેશ ઠાકોર, હાર્દિક પટેલ ત્રણેય દારૂબંધીને લઈને ગુજરાત રસ્તા ઉપર નીકળ્યા છે, ત્યારે જ આ ફોટો શા માટે વાયરલ થયો? જો કે તેમણે કહ્યું છે કે આ ફોટો સાચો છે. રેશમા પટેલ જોડા છે અમારી સાથે ફોન લાઈન પર. રેશમા, હાર્દિક પટેલનો એક ફોટો વાયરલ કર્યો છે કેતન પટેલે અને તે સાચો હોવાની વાત કરી છે, દારૂ સાથેનો આ ફોટો, શું કહેશો? બેન, ફોટો જે વાયરલ થયો છે એના વિશે તો મને કોઈ, મેં ફોટો જોયો પણ નથી અને એના વિશે તો મને કોઈ વધારે માહિતી નથી કે ફોટો સાચો છે અને ખોટો છે. અને એ ઉપરાંત પણ કદાચ ફોટો સાચો હોય ખોટો એમાં પડવા કરતા મને એટલી સમજ પડે છે કે આ લોકો માત્ર પોતાના અમુક રાજકીય સ્ટંટના કારણે જે પોલીસ કાર્યવાહી કરી રહી છે, જે સરકારના નીતિ નિયમો પ્રમાણે કાર્યવાહી થાય છે, એમાં કંઈક ને કંઈક પોતાના પોલિટિકલ સ્ટંટના કારણે આવું બધું કરે છે, એટલે સામે આવા પ્રત્યાઘાતો મળી રહ્યા છે. અહીંયા હા 100% ક્યાંક આવું દારૂનો ઓટો ચાલતો હોય કે ક્યાંક દારૂનું ચાલતું હોય તો 100% એક જાગૃત નાગરિક
બિલકુલ રેશમાબેન, વાત અત્યારે ફોટાની થઈ રહી છે. દિનેશ બાંભણીયા કહ્યું કે હાર્દિક દારૂ નથી પીતો, આપ તેમની સાથે હતા અમુક સમય સુધી, આપ શું કહેશો કે હાર્દિક દારૂ પીવે છે? હાર્દિક પટેલ ના વ્યક્તિગત વિશે વાત કરું તો હું એવું ચોક્કસ કહીશ કે એને મારી સામે કોઈ એવું વર્તન નથી કર્યું કે જેના ઉપર હું એના ઉપર કોઈ આક્ષેપ લગાવી શકું. એક નાના ભાઈ તરીકે એમને હંમેશા મારી જોડે રહ્યા છે, એટલા માટે હું એના ઉપર આવા ખોટા આક્ષેપ ના લગાવી શકું. કદાચ કોઈએ જોયું હશે તો એના ઉપર આક્ષેપ લગાવે તો એમનો વ્યક્તિગત મંતવ્ય હશે, પરંતુ મેં કોઈ આવું કૃત્ય કર્યું. પછી રેશમાબેન, કેતન પટેલે શા માટે આ ફોટો વાયરલ કર્યો? હવે કેતનભાઈ પાસે એનું તથ્ય હશે તો એમણે કર્યું હશે તો હું કેતનભાઈ ના ફોટા વિશે હું ટિપ્પણી ના કરી શકું, પરંતુ હું એટલું ચોક્કસ કહીશ હાર્દિક માટે કે ભાઈ પોલિટિકલી સ્ટન્ટ બનાવવા માટે આવું બધું ન કરે. ગુજરાતની સરકાર રાજદ્રોહ સુધીનું ષડયંત્ર રચે તો આ સરકારના મિત્રો આવો ફોટો પણ ફેબ્રિકેટ કે ક્રિએટ કરી શકે, એટલે મને આમાં કોઈ આશ્ચર્ય નથી. આ પ્રકારની વસ્તુથી એ હકીકત એક ટકો બદલાતી નથી કે રૂપાણી સાહેબના રાજમાં અને અગાઉ નરેન્દ્રભાઈના પણ રાજમાં કરોડો અરબો રૂપિયા ગેરકાયદેસર દારૂનો વેપલો કરી અંકે કરવા માટે દારૂ વેચાતો હતો. ગુજરાતના દરેક જિલ્લામાં, દરેક તાલુકામાં, દરેક શહેરમાં તેમની સાથે હતા તો તેમણે કીધું કે આ ફોટો સાચો છે, તો બીજી તરફ દિનેશ બાંભણીયા કહી રહ્યા છે કે આ ફોટો ખોટો છે. આપ શું માનો છો? આપ શું કહો છો? હાર્દિક દારૂ પીવે છે? જે પણ મિત્રોએ આ ફોટો વાયરલ કર્યો છે, હા, એવા દરેક મિત્રોને મારું નમ્ર સૂચન કે જ્યાં દારૂના અડ્ડાઓ ચાલે છે એના ફોટા અને વિડીયોગ્રાફ પણ જરા રમતા કરો, એટલે રાજ્યના કન્સર્ન એસપી ને ડીસીપી જરા એક્શનમાં. જિગ્નેશ, દેખીતી રીતે જે દારૂ પીવે છે એ તો પીવે જ છે, પરંતુ જે દારૂ બંધ કરાવવા નીકળે છે એ પીવે તે કેટલું યોગ્ય? એટલા માટે આ સવાલ ઉઠી રહ્યો છે. હવે આમાં એવું છે કે આ ફોટામાં હાર્દિક પટેલ જ છે, ફોટો ફોટોશોપ થયો છે કે કેમ, કેટલા બધા અનેક પ્રશ્નો છે. મારી શુદ્ધ જાણકારી મુજબ હાર્દિક ને કોઈ વ્યસન નથી, મારી શુદ્ધ જાણકારી મુજબ. બિલકુલ, તો આપ હાર્દિક ની સાથે દારૂબંધી કરાવવા માટે નીકળ્યા છો, આ ફોટો જો ખોટો હોય તો આપ આ અંગે હાર્દિક પટેલ ને કહેશો કે તેઓ આ બાબતે ફરિયાદ કરે? આ ફોટો મારી દ્રષ્ટિએ 100% ખોટો હોવો જોઈએ, બરાબર, એ બાબતમાં મને કોઈ શંકા નથી. રેશમાબેન, આ રીતે જિગ્નેશ મેવાણી જે રીતે દાવો કરી રહ્યા છે, શું કહેશો આપ? તમે બરાબર કહ્યું કે ફોટો ખોટો હોય તો એમને પોતાની કાનૂની કાર્યવાહી કરવી જોઈએ. અને વાત રહી ગુજરાતમાં દારૂબંધીની, તો મારે જીતને જોઈને એ પણ કહેવું છે કે તમે ખાલી ભારતીય જનતા પાર્ટી ઉપર જ આક્ષેપ લગાવી રહ્યા છો. કોંગ્રેસના રાજમાં આ બધું ચાલતું નહોતું. આજે જયારે ભારતીય જનતા પાર્ટી સરકાર થી બધું બંધ કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છે તો શા માટે રાજકીય સ્ટંટ બનાવી રહ્યા છો? હું તમારી જોડે છું, 100% ખુલ્લા પાડો, ખુલ્લા પાડવા જ જોઈએ. બિલકુલ, જિગ્નેશ મેવાણી જવાબ આપે છે. દુઃખ તો મને એ વાત છે કે તમારે ભારે તકલીફ સાથે ભાજપમાં જવું પડ્યું અને ત્યાં તમારો મેળ ના પડ્યો. જિગ્નેશ, વાત અત્યારે ભાજપ કોંગ્રેસ માં જવાની નથી, વાત રેશમા પટેલ ના જવાબ ની છે. નહીં, વાત અત્યારે હાર્દિક ના પોતાની. બિલકુલ બરાબર. વાત એવી છે, મારું એવું સ્પષ્ટપણે માનવું છે કે અમે ત્રણ જણાએ કાલે જે જનતા રેડ કરી અને બધી જ ન્યૂઝ ચેનલ તમારા સહિત જે લાઈવ કર્યું એનો જે ઇમ્પેક્ટ આવ્યો એના કારણે ગુજરાતની સરકાર એક્સપોઝ થઈ ચૂકી છે, અને એના કારણે આ એક સ્ટંટ છે એવું ચિત્ર ક્રિએટ કરવા અને અમે ત્રણ લોકો જે ગ્રાઉન્ડ ઉપર ગયા એમની ક્રેડિબિલિટી ઉપર સવાલ ઉભા કરવા માટે આવા ફોટા ફરતા કર્યા છે. આ લોકો
બિલકુલ જિગ્નેશ, એવું કહી શકાય? કેતન પટેલે આ ફોટાને લઈને કહ્યું છે કે આ ફોટો સાચો છે, કહી શકાય કે એક સમયના હાર્દિકના મિત્રો જેની પાછળ પડ્યા છે? હાર્દિકના મિત્ર દીનુ દીને કે છે ફોટો સાચો નથી, એટલે અત્યારે ફોટો સાચો છે કે કેમ એમાં પડવાના બદલે હાર્દિક પટેલ હોય, જિગ્નેશ મેવાણી હોય, તમે હોય કે કોઈ પણ આ વ્યવસાય સાથે જોડાયેલું એની સામે સ્ટ્રિક્ટ એક્શન. જિગ્નેશ, જે ખુલ્લામાં દારૂ પીવે છે તો પીવે જ છે, પરંતુ તેમાં કોઈ પણ હોય, આપ હોય, હું હોય, પણ એ દારૂ બંધી કરાવવા જાય ત્યારે પોતે પીવે છે કે નહીં એ ચેક કરવામાં આવે છે, એટલા માટે હાર્દિકના ફોટા પર સવાલ ઉઠે છે. હાર્દિકને ટાર્ગેટ કરવાના અનેક પ્રયત્નો થઈ ચૂક્યા છે, અલ્પેશ અને મને પણ થઈ ચૂક્યા છે, કશું આ લોકોથી વળતું નથી, લાવા સ્ટંટ એ લોકો કરે. જિગ્નેશ, ટાર્ગેટ એ લોકોને કરવામાં આવતા હોય, આ ફોટાથી આ હકીકત બદલાવાની નથી કે રૂપાણી સાહેબના રાજમાં દારૂની રેલમછેલ છે. એ ગમે તે હોય, જ્યાં દારૂ વેચાય છે એ તમામને ખબર છે, સરકાર એ બાબતે પગલાં પણ લેશે. સવાલ અહીંયા એ છે જિગ્નેશ, ટાર્ગેટ એ લોકોને કરવામાં આવે છે કે જે કોઈનું કઈ બગાડી શકે. સાંભળી લો, હું તમારી સાથે લાઈવમાં જોડાયો, મેં મારો પક્ષ મૂકી દીધો, આગળનું ચિંતન અને વિમર્શ આગળ વધારો. બિલકુલ, ખૂબ ખૂબ આભાર આપનો. તો જિગ્નેશ મેવાણી અમારી સાથે જોડાયા હતા અને તેમણે કહ્યું કે હાર્દિક પટેલ કોઈ પણ રીતે દારૂ નથી પીતા. અલ્પેશ કથિરિયા અમારી સાથે જોડાયા છે, તો તેમની સાથે પણ વાતચીત કરીશું. હાલ અલ્પેશ ઠાકોર અમારી સાથે જોડાયા છે ફોન લાઈન પર. અલ્પેશભાઈ, હાર્દિકનો દારૂ સાથેનો ફોટો બહાર આવ્યો છે, શું કહેશો આપ? કેતન પટેલે આ ફોટો શેર કર્યો છે અને કહી રહ્યા છે કે આ ફોટો સાચો છે. લાગે છે સંપર્ક કપાઈ ગયો છે. ફરી એકવાર અલ્પેશ ઠાકોર સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું. તો હાર્દિક પટેલનો આ દારૂ સાથેનો ફોટો જો કે સાચો છે કે ખોટો, તમામ લોકો આ બાબતને લઈને અસમંજસમાં છે, પણ કેતન પટેલ સાથે જ્યારે વાતચીત થઈ ત્યારે તેમણે કહ્યું કે આ ફોટો સાચો છે. હું જે સમયે પાસ સાથે જોડાયેલો હતો તે સમય દરમિયાનનો આ ફોટો છે, કોઈ ફોડ પાડીને તેમણે ચોક્કસ સમય નથી આપ્યો, પરંતુ આ ફોટો સાચો છે તેવો તેમણે દાવો કર્યો છે. અને જો આ ફોટો સાચો હોય તો હાર્દિક પટેલે તમામે તમામ ગુજરાતની જનતા અને જે જગ્યા પર રેડ પાડવા ગયા હતા તે તમામ પર જઈને તેમણે જવાબ આપવો પડશે કે આખરે જો તેઓ ખુદ દારૂ પીતા હોય તો તે બીજાને કેવી રીતે કહી શકે કે દારૂ બંધ કરો. આ સાથે સાથે સરકાર પર પણ જ્યારે જ્યારે સવાલ ઉઠે છે ત્યારે તેણે પોતાની રીતે જોવું જોઈએ કે આખરે ભૂતકાળમાં આ પ્રકારની ભૂલો તેણે કરી છે કે કેમ. જો કે કેતન પટેલે સોશિયલ મીડિયામાં ફોટો વાયરલ કર્યો છે. કેતન પટેલ, જે એક સમય હાર્દિક પટેલના ખૂબ નજીકના ગણાતા હતા, કહી શકાય કે હવે પરિસ્થિતિ એવી આવી ગઈ છે કે જે જે લોકો હાર્દિક પટેલથી છૂટા પડ્યા છે તેના મિત્રો ગણાતા હતા તે તમામ લોકો જ હવે તો હાર્દિક પટેલની પાછળ પડ્યા છે. અને જે રીતે બે દિવસથી હાર્દિક પટેલ, જિગ્નેશ મેવાણી, અલ્પેશ ઠાકોર દારૂબંધી કરવાને લઈને રસ્તાઓ પર નીકળ્યા છે અને તેને લઈને આ ફોટો વાયરલ કરવામાં આવ્યો હોઈ શકે છે. જો કે કેતન પટેલે આ બાબતે નનૈયો ભણ્યો છે કે બે દિવસ પહેલા મારી પાસે ફોટો આવ્યો છે એટલા માટે મેં વાયરલ કર્યો છે. અલ્પેશ ઠાકોર અમારી સાથે જોડાયા છે ફોન લાઈન પર. અલ્પેશભાઈ, જે રીતે હાર્દિક પટેલનો ફોટો વાયરલ થયો છે, કેતન પટેલે દારૂ સાથેનો આ ફોટો મૂક્યો છે, કહી રહ્યા છે આ ફોટો સાચો છે, શું કહેશો આપ? જે રીતે ફોટો વાયરલ થયો છે, ફોટામાં આગળ વધ્યા કરતા મારો મુદ્દો એટલો જ છે કે ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે એની સામેની કાર્યવાહી કરવી જોઈએ. એન્ડ ગુજરાતમાં દારૂબંધી માટે જે કંઈ અમે પ્રયત્નો કરી રહ્યા છીએ એમાં બધાએ સહકાર આપવો જોઈએ. હું તો સ્પષ્ટ કહું છું કે મેં મારી લાઈફમાં ક્યારે દારૂ નથી પીધો. કાલે કોઈ મિત્રએ દિલ્હીથી એવો ફોટો વાયરલ કર્યો કે આમનો ટેસ્ટ કરાવો, એમના લોહીના ટેસ્ટ કરાવો. હું એવું સ્પષ્ટ કહું છું કે મેં કે મારા પિતાએ લાઈફમાં ક્યારે દારૂ પીધો હોય તો હું ક્યારે દારૂબંધીની વાત નહીં કરી શકું અને ક્યારે વાત પણ નહીં કરું. એટલે આ પ્રકારના વાહિયાત જે આક્ષેપો થઈ રહ્યા છે એના કરતા કોઈ દારૂબંધીની મૂવમેન્ટ, કોઈ સોશિયલ મૂવમેન્ટ માટે કોઈ આગળ પણ નહીં આવી શકે. પણ અલ્પેશભાઈ, સવાલ એ થાય કે તો પછી કેતન પટેલે આ ફોટો શા માટે મૂક્યો? અને બીજી એક વાત કે કહી શકાય કે તેમના જ જે જૂના મિત્રો છે તે તેની પાછળ પડ્યા છે? કોઈ એક વ્યક્તિના ફોટા મૂકવાથી આખી મૂવમેન્ટ રોકી ના શકાય. ફોટો સાચો છે કે ખોટો છે એની વાતમાં પડ્યા કરતા આજે ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે, દારૂ બંધ કરવા માટેના શું પ્રયત્નો થાય છે એ જ વાત આવે છે. એટલે હું તો એટલું જ ઈચ્છું છું કે આમાં આક્ષેપ કરતા જે મુદ્દો છે
મુદ્દાથી ભટકવાનું કામ કરી રહ્યા છીએ આપણે. અને મુદ્દો એટલો જ છે, ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે, કરોડો રૂપિયાનો દારૂ વેચાય છે દર વર્ષે. અલ્પેશભાઈ, અત્યાર સુધી આપ પણ દલિત સમાજનું નેતૃત્વ કરો છો, આપ પણ માનો છો કે જયારે નેતૃત્વ લઈને આગળ ચાલો અને સરકાર સામે પડો કે કોઈના પાસે પણ ઓબીસીને લઈને આપ નેતૃત્વ કરી રહ્યા છો, આપને પણ ખબર છે નેતૃત્વકાર જ ખુદ દારૂ પીતો હોય તો બીજાને કેવી રીતે કહી શકે? જો આ ફોટો સાચો હોય તો અહીંયા મુહિમ અટકાવવાની વાત નથી. હું એ વાતથી આપની સમજ છું કે હું ત્યારે જ આપને કહી શકું કે જયારે હું ગોળ ના ખાતો તો જ ગોળ બંધ કરવાની વાત કરી શકું, એ વાતથી હું 100% સમજ છું. પરંતુ ફોટો કેટલો સાચો છે એ તો તમે મોક કરેલો છે કે નહીં, સાચો છે ખોટો છે એ તો તપાસ કરો પછી જ ખબર પડે. પણ મુદ્દો એટલો જ આવે છે, હું આપ બધાને વિનંતી કરું છું કે આમાંથી મુદ્દામાંથી ધ્યાન ભટકી રહ્યું છે. ગુજરાતમાં દારૂબંધી માટે કડકમાં કડક અમલ થાય એના માટે આપણે બધાએ સામૂહિક એક સામાજિક મુહિમ ઉપાડવાની જરૂર છે અને એમાં આપણે બધાએ આગળ આવવાની જરૂર છે. બિલકુલ, આપ હાર્દિક પટેલની સાથે રહો છો, તેમની સાથે નેતૃત્વ લઈ આગળ ચાલો છો, શું કહેશો? હાર્દિક પટેલ દારૂ પીવે છે કે કેમ? દિનેશ બામણિયા સહિત અનેક મિત્રો છે જે ના પાડે છે. મારે બહુ કાર્યક્રમોમાં સામેલ થવાનો મોકો નથી મળ્યો, 2-3 કાર્યક્રમોમાં અમે મળ્યા છીએ એટલે વધારે નજીકથી તો એમના મિત્રો જ ઓળખી શકે, હું વધારે ના કહી શકું. પણ મેં પૂછેલું ત્યારે મને એવું કહેલું કે નહીં, મેં હું ક્યારે ડ્રિંક નથી કરતો, મેં કર્યું પણ નથી, એટલે હવે એમને જ પૂછો તમે તો જ ખબર પડે વધારે. એક જાગૃત નાગરિક તરીકે આપણે સૌના પ્રયત્ન હોવા જોઈએ, ચાહે કોઈ પણ પક્ષમાં હોય, પણ જતા જતા મને એટલો જવાબ આપતા જાઓ, કારણ કે આજે હું પાટીદાર ની દીકરી તરીકે પૂછું છું કે જેમ હાર્દિકભાઈ દારૂબંધી માં સાથ સહકાર આપી રહ્યા છે, મુદ્દો બનાવવાનો પ્રયત્ન ના કરો અને રેશમાબેન, દારૂબંધી ની વાત ચાલે છે, દારૂબંધીમાં હું એટલું સ્પષ્ટ કહું છું કે દારૂબંધી થવી જોઈએ, પણ સાથે તમે જે કહ્યું એમ ઓબીસી આરક્ષણ પાટીદારને નહીં મળે એ વાસ્તવિકતા છે, અલગથી વ્યવસ્થા થઈ શકે એ હું આ સભાનતાથી કહું છું. પણ રેશમાબેન, આ સામાજિક મુહિમ ઉપાડવાની જરૂર છે, આ દારૂબંધી માટે સામૂહિક રીતે લડવાની જરૂર છે. આક્ષેપ પ્રતિ આક્ષેપ થી હું તમને એ જ કહું છું, હું દારૂબંધી ની મુહિમ માં આવવા તૈયાર છું, હું લડવા તૈયાર છું, હું ના નથી પાડતી. પણ હાર્દિક પટેલ ને થોડું સમજાવો કે સમુદાય ને ગુમરાહ કરીને રાજકીય ઓટલા ના છે કે તમે એમના મિત્રતા પાડે તો એટલું કહી શકું ને કે ઓબીસી આરક્ષણ ની જરૂર છે. રેશમાબેન મારા કરતા તમે વધારે નજીક રહ્યા છો, હું તો થોડાક એક બે કાર્યક્રમો જોડે આવ્યો છું પણ વધારે કાર્યક્રમ તમે જોડે રહ્યા છો એટલે તમે વધારે સમજાઈ શકશો. બિલકુલ બિલકુલ અલ્પેશ, આપનો ખૂબ ખૂબ આભાર વાતચીત બદલ. તો જે રીતે અલ્પેશ ઠાકોર અમારી સાથે જોડાયા હતા, તેમણે કહ્યું કે હું હાર્દિકની એટલી નજીક નથી રહ્યો, કારણ કે એક બે કાર્યક્રમમાં તેમની સાથે રહ્યો છું, મને ખ્યાલ નથી દારૂ પીવે છે કે કેમ, પરંતુ આ પ્રકારના ફોટા વાયરલ કરવાની અમારી મુહિમને ન અટકાવી શકાય, આ પ્રકારનું નિવેદન અલ્પેશ ઠાકોરે આપ્યું છે. તો રેશમા પટેલ અમારી સાથે ફોન લાઈન પર જોડાયેલા છે. રેશમા, એક સવાલ એ થાય કે શા માટે તમામ લોકો હાર્દિક પટેલ ની પાછળ પડ્યા છે, કારણ કે તેમના જ મિત્રો તેમના ફોટો અને વિડીયો વાયરલ કરી રહ્યા છે? બેન, અહીંયા કોઈ પાછળ નથી પડ્યું. એક વસ્તુ સમજો, એક જાગૃત નાગરિક તરીકે 100% દરેક કાર્યમાં સહિત આપણે થવું જોઈએ, ભાગીદારી થવી જોઈએ. પરંતુ હાર્દિક પટેલ એ પાટીદાર સમુદાયના ઓબીસી આરક્ષણની માંગ સાથે નીકળેલા હતા, તો અહીંયા જનતાને દુઃખ એ વસ્તુનું છે, પાટીદાર સમુદાયને દુઃખ એ વસ્તુનું છે કે ભાઈ ઓબીસી આરક્ષણનું નામ લઈ અને એમ કેમ પ્રકારે કોંગ્રેસ પક્ષ માટેની જે રાજનીતિ થઈ રહી છે ત્યાં તકલીફ પડે છે. બાકી સારા કામ કરતા હોય તો દરેક સાથે હોય છે. સમજો, દારૂબંધીના કામમાં તો આજે હું જાહેર મીડિયામાં કહું છું કે હું રેડ મારવા આવવા તૈયાર છું, હું જાહેરમાં આવવા તૈયાર છું, સમજો. બિલકુલ, પરંતુ ઓબીસી આરક્ષણની લડાઈ મૂકી આજે અલ્પેશભાઈ ઠાકોર બોલ્યા કે ઓબીસી આરક્ષણ પટેલ સમુદાયને હા મળવું જોઈએ, મળે જ, મળી શકે, કોંગ્રેસ આ રીતે આપશે, નહીં બોલ્યા. અનામત નો મુદ્દો તેમને ખબર છે કે અનામત નથી મળવાની, એટલે બીજા મુદ્દાઓ પર લોકોને ઘેરી રહ્યા છે.
અને છતાં પણ સમાજને નથી કહેતા કે ભાઈ આપને જેટલું મળવાનું હતું મળી ગયું, હવે આપને મળશે ને એ વસ્તુનું દુઃખ છે, અને બાકી બધા જે પણ એને સચ્ચાઈ બતાવશે એને બધા સાબિત કરે છે. રેશ્માબેન અમારી સાથે બિલકુલ બિલકુલ અમારી સાથે જોડાયેલા રહો. સુરતથી અલ્પેશ કથિરિયા અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે. અલ્પેશ, જે રીતે હાર્દિક પટેલનો દારૂવાળો એક ફોટો વાયરલ થયો, કેતન પટેલે આ ફોટો શેર કર્યો છે અને તેમણે ટેલિફોનિક વાતચીતમાં કીધું છે કે આ ફોટો સાચો છે, શું કહેશો આપ? પહેલા તો ફોટો ટેબલ નો ફોટો છે એના ઉપર ગ્લાસ પડે, એ તો સામાન્ય રીતે હું કોઈ સારી હોટલમાં જમવા ગયો હોય ને એવી વસ્તુ નથી કે દારૂ છે કે આલ્કોહોલ છે કે ડ્રિંક છે, તો કોઈ પણ વસ્તુ હોઈ શકે છે. અને ખરેખર આ એક સોશિયલ મીડિયાના માધ્યમથી એક વ્યક્તિ ઉપર ખોટો હુમલો કરીને આ રીતની જે વાત કરવામાં આવી રહી છે એ તદ્દન વ્યાજબી નથી. બિલકુલ, આપ હાર્દિક પટેલ ની એકદમ નજીક ના છો, આપ શું માનો છો, હાર્દિક પટેલ દારૂ પીવે છે કે કેમ? નહીં, એ વાત એકદમ 100% ખોટી વાત છે. માત્ર ને માત્ર સામાજિક રીતે જે ટાંકિયા કેટલી પ્રવૃત્તિ ચાલી રહી છે એ બાબતથી માત્ર ને માત્ર વ્યક્તિ ઉપર ખોટા આક્ષેપો કરવાથી કોઈ વ્યક્તિ ખોટો નથી થઈ ગયો. બિલકુલ, તો પછી કેતન પટેલે આ ફોટો વાયરલ કર્યો છે, એક સમયે હાર્દિક ના નજીક હતા, કહી શકાય કે જૂના મિત્રો હાર્દિક પટેલ ની પાછળ પડ્યા છે, અને પડ્યા છે તો કેમ? નહીં, કેતન ભાઈ નો વ્યક્તિગત વિષય છે, એમને એવું લાગતું હોય કે આ ફોટો સાચો છે કે ફોટો શેર કરવા જેવો છે, એમને એમની માનસિકતા પ્રમાણે શેર કર્યો હશે, એનાથી એના વ્યક્તિ વિશે મારે કોઈ લેવાનું નથી. પણ આ રીતે ખોટી રીતે ફોટો વાયરલ કરવો એ વ્યાજબી નથી. તો તમે જૂના મિત્રો ને કઈ કહી ના શકો? કરીશું, એમનો સંપર્ક કરીશું, અમે તો સાથે જ છીએ. અને આ ફોટો પરથી એવું સાબિત થાય કે એક પાટીદાર જ પાટીદાર ની ગોળ ખોદે છે? એ તો અવડો મોટો સમાજ છે, એક પાટીદાર તરીકે કોઈને એવું લાગતું હોય કે બીજો પાટીદાર ખોટો છે સાચો છે તો બની શકે એક પાટીદાર બીજા પાટીદાર ની ગોળ ખોદતો. બિલકુલ, રેશ્મા પટેલ અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે. અલ્પેશભાઈ, રેશ્માબેન આપનો કોઈ સવાલ? હેલો, હા અલ્પેશ કથિરિયા પણ અમારી સાથે ફોન લાઈન પર છે, આપનો કોઈ સવાલ? અલ્પેશભાઈ જોડાયેલા છે. અલ્પેશભાઈ, તબિયત સારી થઈ કે આંખમાં લાગ્યું તો? ખૂબ સરસ. અને બીજું મારે બેન એ કહેવાનું છે, કે મારે જે સવાલ નો જવાબ જોતો તો તમે કહી રહ્યા છો કે પાછળ તું કામે પડી ગયા, પાછળ તું કામે પડી ગયા, તો એનો જવાબ અલ્પેશભાઈ ઠાકોર આપીને ગયા. સમજો, વસ્તુ અહીંયા એ જ વસ્તુનું છે કે જયારે લડાઈ કૂદો ભટકી જાય અને સમાજને ગુમરા કરે ત્યારે એમાં રહેલા અમુક જે સચ્ચાઈ જાણે છે એ માણસો ને સહન ન થાય, એટલા માટે ઈ જયારે દારૂબંધી માટે નીકળે છે તો એની સચ્ચાઈ માણસો બહાર લાવશે કે ભાઈ તમે આ કાર્ય કરો છો, તમે શું કામ કરો, તમે આના ઓબીસી આરક્ષણ ની વાત કરો ને, એટલે આ ઘણી વખત ઘણા બધા કામ કરતા હોય છે સમીકરણો આમાં. અહીંયા મારે પણ રેશ્મા, પહેલા ચરિત્ર પર સવાલ, પછી દારૂ ની વાતો, હાર્દિક ને તોડવાની વાત ચાલી રહી છે, અને આ તમામ બાબતમાં ક્યાંક ને ક્યાંક બીજેપી નું નામ બહાર આવતું હોય છે. નહીં, જો હાર્દિક પટેલ ને તોડવાની કોઈ વાત નથી. આજે મેં મારા મોઢેથી સ્ટેટમેન્ટ આપ્યું કે ભાઈ મારી જોડે તો નાના ભાઈ તરીકે રહેતા હતા એટલે મને ખબર નથી. આજે જો બીજેપી ને તોડવાની વાત આવતી હોત તો હું એક એઝ અ બીજેપી કાર્યકર્તા હોય એના ઉપર આક્ષેપો લગાવી શકતી હતી, પણ મેં નહીં લગાવ્યા. કારણ કે જ્યાં સચ્ચાઈ હોય ત્યાં સચ્ચાઈ નો એને ખોટી રીતે પ્રેઝન્ટ ના કરવાનું હોય. મારો કહેવાનો મતલબ એક જ છે કે લડાઈ લડે, ભલે લડે, ઓબીસી આરક્ષણ ની લડે, પરંતુ સમાજ જોડે સચ્ચાઈથી લડે, ગુમરાહ કરવા માટે કોંગ્રેસ પ્રાસો બનીને ના લડે. બસ આટલી જ અમારી એને રિક્વેસ્ટ છે. બિલકુલ, અલ્પેશ પણ અમારી સાથે જોડાયેલા છે. અલ્પેશ, આ રીતે વારંવાર ફોટા વાયરલ થાય, વિડીયો બહાર આવે, કોઈ પણ ક્લિપ બહાર આવી જાય છે, કહી શકાય કે હવે ખુદ પાટીદારોનો વિશ્વાસ જ ઉઠી ગયો છે પોતાના સમાજ ઉપર ને પાસ ઉપરથી? ના ના, સમાજ નો વિશ્વાસ ઉઠી ગયો છે કે પાસ્તો તો ઉઠી ગયો ને. કોઈ પણ સમાજ હોય, બધી સમાજમાં અલગ અલગ વિચારધારાના માણસો રહેતા હોય છે, એ કોઈ કોઈની વિચારધારાથી કદાચ મળતા જુલતા ન હોય અને એકબીજાનો વ્યક્તિગત અથવા સામાજિક રીતે વિરોધ થતો હોય છે, અને સ્વાભાવિક છે કે જાહેર જીવનમાં આવેલી વ્યક્તિ હોય છે અને એનો કોઈ પણ ફોટો સાચો કે ખોટો એ તો પછીની વાત છે, પણ વાયરલ થતી હોય છે તો આવી બધી ઇસ્યુ ઊભા થતા હોય છે. પરંતુ અત્યારે જે મુખ્યત્વે વાત છે કે જે દારૂના ગુજરાતના આપણે જે ગાંધીનું ગુજરાત સરદારના ગુજરાતમાં દારૂબંધીની વાત કરીએ છીએ, અને આ રીતે
સરકારે ઓર્ડર કરવા પડે દારૂના અડ્ડા ઉપર રેડ પાડો, એની મુદ્દાની ચર્ચાને ભટકાવવા માટે માત્ર ને માત્ર આવા. અલ્પેશભાઈ, અલ્પેશભાઈ, અંતમાં એક વાત કહું, સવાલ આપને કરું કે વિચારધારાની લડાઈ હોય ત્યાં સુધી ઠીક છે, પરંતુ આ રીતે વ્યક્તિગત લડાઈ ક્યાં સુધી? વિચારધારાની લડાઈમાં વ્યક્તિગત લડાઈ એટલા માટે આવે છે કારણ કે કોઈ પણ વિચારધારા લઈને અલગ અલગ વ્યક્તિઓ નીકળેલા હોય છે. વિચારધારાનો જન્મ વ્યક્તિના વિચારથી થતો હોય છે અને પછી એ વિચારધારાને આગળ સમાજ ધપાવતો હોય છે. ત્યારે બની શકે કે કોઈ વ્યક્તિને એકબીજાથી મનદુખ હોય અને એમને વ્યક્તિ વિશેષમાં કંઈક નવું કરવા માંગતા હોય અથવા તો ઇસ્યુને ડાયવર્ટ કરવા માંગતા હોય અને આ બધી ઘટના બનતી હોય છે. બિલકુલ બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર અલ્પેશ આપનો. રેશમા, આપનો પણ ખૂબ ખૂબ આભાર. તો જે રીતે હાર્દિક પટેલનો જે રીતે ફોટો વાયરલ થયો છે દારૂની ગ્લાસ સાથેનો, મહત્વનું છે કેતન પટેલે આ બાબતને લઈને દાવો કર્યો છે કે આ ફોટો સાચો છે ટેલિફોનિક વાતચીતમાં, જ્યારે કે બીજા અન્ય લોકો કહી રહ્યા છે કે હાર્દિક પટેલ દારૂ નથી પીતો. હવે જો તે દારૂ નથી પીતો તો આ ફોટો ક્યાંથી આવ્યો? કેતન પટેલ શા માટે એવું કહી રહ્યા છે કે આ ફોટો સાચો છે, જ્યારે બે દિવસથી દારૂબંધી માટે નીકળેલા આ ત્રણ યુવકો નીકળ્યા છે તે સમયે જ આ ફોટો શા માટે વાયરલ કરવામાં આવ્યો? આ તમામ સવાલો ઉઠી રહ્યા છે. કેતન પટેલ જે એક સમયે હાર્દિક પટેલના નજીક હતા, પાસના પૂર્વ સાથી હતા, અને હવે તેમના દ્વારા આ ફોટો વાયરલ કરવામાં આવ્યો છે, ઘણા બધા સવાલો ઉઠી રહ્યા છે અને બની શકે કે આગામી સમયમાં હાર્દિક પટેલે ખુદ આ બાબતનો ખુલાસો આપવો પડશે.